तो संदेश न्यूज पर સૌથી મોટો पर्दाफाश गुजरातમાં ગાંધીના ગુજરાતમાં થઈ રહ્યો છે બાળકોનો વેપાર। અમારા સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાઈ રહ્યા છે। ઉપરાંત મહિલા અગ્રણી રૂઝાન ખંભાતા જોડાઈ રહ્યા છે। આપ બંનેનું સ્વાગત છે નવીન। આ આખાએ પર જે સ્ટિંગ ઓપરેશન છે તેને કઈ રીતે સફળ બનાવવામાં આવ્યું, તેને કઈ રીતે પાર પાડવામાં આવ્યું? જીગ્ના, સમગ્ર કેસની અંદર જે રીતે અમારા સહયોગી મનોજ અગ્રાવતને અને એક ઇન્ફોર્મેશન મળી હતી અને ત્યારબાદ એક ટીમ બનાવવામાં આવી હતી અને ટીમમાં અમારા જે સહયોગી રિદ્ધિ પટેલ, કેમેરામેન વિનોદ શર્મા, એક આખી ટીમે સૌથી પહેલા તો આ મહિલાની પાસે જઈને પહેલા ફોનિંગ ઇન્ટરવ્યુ કર્યું હતું। ખરાઈ કરવામાં આવી હતી કે ખરેખર આ મહિલા જે જણાવી રહી છે તેમાં સચ્ચાઈ કેટલી છે। ત્યારબાદ અમારી ટીમ તેના ઘરે ગઈ હતી, તેને વાત કરી કે અમારા બાળકની જે શું છે, હિસ્ટ્રી શું છે, ક્યાંથી છે। ત્યારે આ મહિલાએ અમને જે સમય આપ્યો હતો તે સમય બાદ અમે ગયા મંગળવારે આ મહિલાના ઘરે ફરીવાર ગયા હતા અને ત્યારબાદ અમે એની સાથે વાત કરી કે આ બાળકનું કઈ રીતે તમે સોદો કરવાના છો, કેટલામાં વેચવાનો છો, બાળક ક્યાંથી આવ્યો છે। આ તમામ પ્રકારની જે વાત બાદ મહિલાએ છેલ્લે એગ્રી થઈ અને રવિવાર એટલે ગઈકાલે તેને આ પ્રકારે સોદો પડવાની વાત કરી હતી। जो एक तो સંદેશે एक प्रकार प्रयत्न कर्यो कि आ समाजमां दूषण छे, आ जे दलालो छे तेने बहार पाडवानो। तो अमे क्राइम ब्रांचने साथे लीधुं अने क्राइम ब्रांचनी साथे गई काले एक रेड करी अने आ महिलानो जे असली चेहरो हतो तेनो पर्दाफाश कर्यो छे। साथो साथ जे रीते ए वात पर सामे आवी छे के आ पहेला महिला पोते कबूली रही छे के आ पहेला तेणे 4 बाळको अगाऊ आप्या छे, कई रीते आप्या छे ते तपासनो विषय छे। साथो साथ आ 5मुं बाळक आ महिलाए आ આવી રીતે વેચવાનો પ્રયત્ન કર્યો હતો અને આ સમગ્ર કેસમાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ ખૂબ જ મહત્વની છે અને જરૂરી છે। જીગ્ના, બિલકુલ મહત્વપૂર્ણ તપાસ બની રહે છે કારણ કે જે રીતે હવે આખો કેસ હાથમાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચને, હવે ક્રાઇમ બ્રાન્ચ કેટલી ઊંડી તપાસ કરે છે તે જોવું રહ્યું। રૂઝાનબેન, આપ આખા સ્ટિંગ ઓપરેશનને જોઈને શું કહેવા માંગો છો? સૌથી પહેલા તો અભિનંદન, આપણે જે કામ કર્યું છે એ રીતે, અને આ બહુ જરૂરી હતું ને। આઈ મીન બેટર લેટ ધેન નેવર, મારે એવું કહેવું પડશે અત્યારે, કારણ કે આ જે રીતે આપણા બીજા બાળકો ખોવાઈ રહ્યા છે, જે વચ્ચે બી બધા બાળકો ખોવાતા હતા ને આપણે બૂમાબૂમ કરી છે ને એમાં થોડા એ ફરક બી પડ્યો છે, પણ જે રીતે ખોવાઈ રહ્યા છે ઇટ ઇઝ અ પ્યોર કેસ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ। કોઈ બી ફર્સ્ટ પોઈન્ટથી બી જોઈએ તો લાગે કે આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે, કારણ કે એક આખું ષડયંત્ર વર્ષોથી ચાલી રહ્યું છે ને, ખાલી આપણા સ્ટેટમાં નહીં બીજા સ્ટેટમાં બી ચાલી રહ્યું છે, બીજી કન્ટ્રીઝમાં બી ચાલી રહ્યું છે। ઇનફેક્ટ થોડા દિવસ પહેલા તમે ચાઇનાનું સમજો તો ચાઇનામાં બી આવો સેમ કેસ છે કે બધા નાના નાના બાળકો, આ જ એજના બાળકો, હા લેટ્સ બી વેરી સ્પેસિફિક, મોટા નહીં, આ જ એજના નાના નાના બાળકો આવી રીતે મળી આવ્યા છે। એટલે એ લોકો એક શું કહેવાય, પોલીસવાળા સ્ટિંગ નહોતું, ઇટ વોઝ અ રિયલ ઓપરેશન, અને એ મળી આવ્યા છે બાળકો અને એ લોકોને પછી બચાયા છે બાળકો। એટલે ધીસ ઇઝ અ પરફેક્ટ ઓર્ગેનાઇઝ ક્રાઇમ, ભલે કોઈ બી ટાઈપના લોકો કરે, ઇરરિસ્પેક્ટિવ કોણ કરે છે। અને અત્યારે જે બીજો પોઈન્ટ જોયો કે આ પેલી એફિડેવિટ બતાવી, આ થયું, ધેટ ઇટ સેલ્ફ શોઝ કે આ બધું પ્રીપ્લાન છે ને પહેલા લોકો આમાં સફળ થયા છે। એટલે અત્યારે જે આપણે કર્યું, આપણી પોલીસે હવે વધારે જાગૃતતા બતાવવાની જરૂર છે અને આવી રીતે વધારે રેડ કરી અને વધારે બાળકોને બચાવવાની જરૂર છે, કારણ કે જે રીતે અત્યારે ઇટ્સ અ વર્લ્ડ ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે। એટલે કમિંગ બેક ટુ જે રીતે અત્યારે જે ફોરેનમાં, ઇન્ડિયામાં બાળકો ઢેરમાં મળશે, એક ડુંડો 100 મળશે, પણ ફોરેન ઓછું છે, એટલા માટે આ બધું એના માટે એ રીતની આપણે કહેવાય ને સ્મગલિંગ કહેવાય કે તસ્કરી દેશી ભાષામાં કહેવાય, એ રીતે થઈ રહ્યું છે। એટલે ઇટ ઇઝ નાઉ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એન્ડ નેસેસરી કે વી શુડ, ધ પોલીસ એન્ડ એવરીબડી શુડ બી વધારે સતર્ક થઈને વી શુડ સ્ટોપ ધીસ, અધરવાઇઝ ધેર ઇઝ નો લિમિટ ટુ ધીસ। અને મને બીજી બી કે છે કે ખાલી અત્યારે લેટેસ્ટ ધેર આર અધર, અત્યારે મારા એના એપ્લિકેશન્સ નથી કહેવાય કે નાના બાળકના બીજા યુઝિસની એપ્લિકેશન શું હોય, પણ આઈ વુડ નોટ લાઈક ટુ ટેલ ધેટ, પણ એ બધા ગ્રુસમ એપ્લિકેશન્સની યુઝિસ છે નાના બાળકોના। એટલે ઇટ ઇઝ વેરી નેસેસરી કે આપણે આપણા નાના બાળકો કોને બચાવીએ। બિલકુલ રૂઝાનબેન, સવાલ અહીં એ પણ ઉભો થઈ રહ્યો છે, આ પહેલા પણ આ મુદ્દાને ખૂબ જ ઉછાળવામાં આવ્યો હતો કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા ગુજરાતની અંદર, પણ શું લાગે છે ક્યાં સામાજિક સંસ્થા ક્યાંક આ મુદ્દામાં કાચી પડી રહી છે, ક્યાંક પોલીસ કાચી પડી રહી છે, ક્યાંક સરકાર કાચી પડી રહી છે? આ મુદ્દાને જે રીતે બાળકોને બચાવવા જોઈએ તે માટે સી તમે પોતે જ જવાબ આપી દીધો છે કે બધા જ કાચા પડી રહ્યા છે સામાજિક સંસ્થાએ। તો બી આઈ વુડ રાધર છે કે સારું, આપણે વિરોધ કર્યા હતા, લોકોએ બી એમને સપોર્ટ કર્યા હતા અને જાગૃતતા સામાજિક સંસ્થાએ કરી હતી, પોલીસ બી એના માટે ડાયરેક્શન સ્ટેપ્સ લઈ રહી છે, પણ યુ નો આમાં નાના નાના સ્ટેપ્સ જરૂરી નથી, આમાં મોટા સ્ટેપ્સની જરૂરી છે। ના તો અગર આપણે અત્યારે આજે આ ના રોકશું તો ફ્યુચરમાં આ વધતું જઈ રહ્યું છે ને, વધશે। એટલે જે અત્યારે સ્ટેપ્સ લેવાની જરૂર છે, મોટા મોટા સ્ટેપ્સ લઈ હજી રેડો કરી હજી શોધીને, ડોન્ટ કન્સિડર કે નાના બાળકો લોકોને આવું આઈ મીન જે લોકો ઉઠાવે છે થોડા બે ચાર લોકો છે એ વાત ખોટી છે. નાના બાળકોને ઉઠાવનારા બહુ છે, ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચાલે છે ને આખું ગ્લોબલ ક્રાઇમ છે. અને અત્યારે તમે 1 કે 2 લાખ રૂપિયા કયા પણ જે રીતે લોકોને પૈસાની જરૂર છે અત્યારે આ દુનિયામાં, નોટ જસ્ટ ઇન ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર ધ વર્લ્ડ, એ રીતે આ ઇટ્સ ગ્રોઈંગ અપ. ખૂબ જ ઊંડી તપાસની જરૂર છે. સમયના અભાવે ચર્ચાને અટકાવી પડશે. નવીન અને રૂઝાનબેન આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમયના અભાવે આ ચર્ચાને હટકાવીશું, પણ સંદેશ સતત આ ઓપરેશન પર નજર રાખી રહ્યું છે, સતત આ ઊંડી તપાસ પર નજર રાખી રહ્યું છે. હાલ મને આપશો રજા.